दोस्तों आगळ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ જ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડિયો તમને સૌથી પહેલા અને જલ્દી મળી શકે. 3.16 જો આપણે એમ કહી છે કે કયો ગ્રાફ એક પરિમાણિક ગતિ દર્શાવે છે. આપણે અહીંયા ચાર ગ્રાફ આપેલા છે. ચાર ગ્રાફમાંથી કયો ગ્રાફ એક પરિમાણિક ગતિ દર્શાવે છે તે કહો. અને જુદા જુદા છે. જો પહેલો ગ્રાફ છે x વર્સસ t નો ગ્રાફ. આ ગ્રાફ ને આપણે સીધે સીધું લખી શકીએ કે એક પરિમાણિક ગતિ દર્શાવતો નથી, કારણ કે એક પરિમાણિક ગતિમાં જો x વર્સસ t નો ગ્રાફ હોય તો કોઈ પણ એક સમયે બે સ્થાનાંતર ન હોવા જોઈએ. ઓકે, સપોઝ આપણે આ કોઈ એક t સ્થાનાંતર માટે જોઈએ તો અહીંયાથી તમે જુઓ એક જ સમય માટે x1 અને x2 બે મૂલ્ય જુદા જુદા મળે છે. ઓકે, એક જ સમય બે સ્થાનાંતર મળે છે. બે સ્થાનાંતર હોય તો એક એક પરિમાણી ગતિ માટે શક્ય નથી. ત્યાં લખી શકીએ કે આ ગ્રાફ એક પરિમાણી ગતિ દર્શાવતો નથી, કારણ અહીં સમય માટે બે જુદા જુદા x1 અને x2 સ્થાનાંતર મળે છે જે શક્ય નથી. ઓકે, મતલબ એક પરિમાણી ગતિ માટે આ બાબત શક્ય નથી. This is only one reason. એનાથી વધારે આપણે એક્સપ્લેનેશન આપવાની જરૂર છે નહીં, કારણ કે એક જ સમય બે સ્થાનાંતર કોઈ એક પરિમાણી ગતિ મતલબ કે એક પરિમાણમાં ગતિ થઈ રહી છે. બરાબર, એક પરિમાણમાં ગતિ થઈ રહી છે, સેમ સમય બે સ્થાનાંતર શક્ય કરી, ધેટ ઇઝ નોટ પોસિબલ ફોર ધીસ મોશન. લેટ્સ કમ ટુ ધ ગ્રાફ નંબર 2. ગ્રાફ નંબર 2 વેલોસિટી વર્સિસ ટાઈમ નો ગ્રાફ છે, વેગ વિરુદ્ધ સમય નો ગ્રાફ છે. આમાં આપણ ગ્રાફમાં એક પરિમાણિક ગતિ શક્ય નથી. સેમ આર્ગ્યુમેન્ટ અહીંયા તમે જો કોઈ ટી સમય લો તો ટી સમય માટે એક જ સમયે આ વીનો વેલ્યુ વી1 અને બીજા સમયે એનો વિરોધી વેલ્યુ સેમ વેલ્યુ કેટલું મળે વી2. મતલબ આ કેવી વેલ્યુ મળે છે? પોઝિટિવ. આ કેવી વેલ્યુ મળે છે? નેગેટિવ. સેમ ટાઈમે બે એક પોઝિટિવ એક નેગેટિવ વેલ્યુ કોઈ પણ ગતિ માટે શક્ય કહી શકાય નહીં. મતલબ સ્પેશિયલી એક પરિમાણિક ગતિ માટે તો શક્ય નથી. બરાબર, એક જ સમય ટી માટે વી1 અને વી2 ના સમાન મૂલ્યો પરંતુ કેવા મળે છે? વિરુદ્ધ દિશામાં. સીધી વાત છે, એક જ સમય બધા આગળ પણ જતો અને પાછળ આવતો એવું શક્ય નથી. વેગ v એટલે કેવું જાય છે? આગળ અને પછી પાછળ આવે છે. તો એક જ સમય બે પ્રકારના વેગને પણ વિરુદ્ધ દિશામાં શક્ય છે નહીં. ધેટ મીન્સ આ એક પરિમાણિક ગતિ માટે ગ્રાફ નથી. સેકન્ડ વન, અહીંયા આગળ ઝડપ વર્સિસ ટાઈમ નોલેજ છે. પહેલી વાત, આ એક પરિમાણી ગતિ લઈ શકાય છે, કારણ કે અહીંયા તમે જો ઝડપ કેવી છે? ઋણ છે. ઝડપ કદી ઋણ હોય? ક્યારે હોય ઋણ ઝડપ? ઝડપ ક્યારે ના હોય, કારણ કે પાથ લંબાઈ એવરી ટાઈમ પોઝિટિવ હોય. તો ઝડપ ક્યારે ઋણ હોઈ શકે નહીં. મતલબ આ ગ્રાફ પણ શક્ય નથી, કારણ કે તમે એક સમય લઈ લો. ચલો ને અહીંયા આગળ t1 સમય ઝડપ કેવી છે? ઋણ. ઓકે, તો t1 સમયે ઝડપનું મૂલ્ય ઋણ મળે છે જે શક્ય નથી. ઝડપના ગ્રાફમાં કદી પણ ઝડપ ઋણ હોઈ શકે નહીં. તો આ ગ્રાફ શક્ય નથી. ઓકે, થર્ડ વન, પથ લંબાઈ.
स्ट्रेट जैम, पथ लंबाई हमेशा बढ़े, पथ लंबाई घटे कभी, गति दरमियान पथ लंबाई घटे। अहिया जो जीरो थी टी वन समय सुधी पथ लंबाई शू थाय छे बढ़े छे, ने टी वन थी टी टू समय सुधी पथ लंबाई मां शू थाय छे घटाडो थाय छे। पथ लंबाई क्यारे घटे गति दरमियान, तमे गम्मे ते दिशा मां जाओ पथ लंबाई हमेशा शू थाय छे बढ़े, पथ लंबाई क्यारे घटे न घटे। કહેવાનો અર્થ એવો થયો કે પથ લંબાઈમાં ક્યારેય ઘટાડો ના થાય, તેથી આ આલેખ પણ શક્ય નથી. That's all about.